खरीदी करी ले छे, परंतु जो पाछळथी एने ख्याल आवे कि आ वस्तु में आ रीतनुं हतुं तो बनी शके मित्रों के ए दगानो पण केस रजू करी शके। आगळ जोईए मित्रों तो भूलथी के दगाथी नाणा चूकव्या होय, भूलथी के दगाथी नाणा चूकव्या होय एटले के एजंटनी एजंटे पोतानी कोई भूलना कारण अथवा पोतानी उतावळना कारण जो नाणा वधु चूकवी दीधा होय अथवा खोटा नाणा चूकवी दीधा होय एटले के कॉन्ट्रेक्ट पूरो न थयो होय अने नाणा एने चूकवी दीधा होय तो पण मित्रों एना माटे पोते जवाबदार छे। कारण के प्रिंसिपल ए वखते एने एवुं कहेशे कि भाई जो ते आ वस्तु करी तो तारे चेक करी लेवुं जोईतुं हतुं ने कि भाई आ वस्तु मळी छे के नथी मळी। धारो के एजेंटे कोई वेपारी ने अमुक टका माल मोकलवा माटे अने ऑर्डर आप्यो, परंतु एजेंट पोते गोडाउन में जईने चेक करतो नथी के माल सामान पहोंच्यो छे के नहीं, मात्र एक बिल जोई अने बिल उपर साइन करी दे छे अने पेमेंटनो चेक आपी दे छे। हवे जे ते त्राहित पक्षकार हशे ए चेक वटावी अने नाणा लई ले छे, परंतु ज्यारे एजेंट गोडाउन में पाछो आवे छे त्यारे जोवे छे के माल पहोंचेलो होतो नथी, तो अहीं एजेंटनी भूल ए छे कि माल पहोंच्यो के नहीं एनी एने तपास करवी जोईती हती, अथवा तो स्टोरकीपर ने फोन करी अने जानकारी लेवी जोईती हती अने त्यार पछी नाणानी चुकवणी करवानी हती, परंतु एजेंटे कोई पण प्रकारनी तपास कर्या वगर नाणानी चुकवणी करी दीधी अने सामे एने माल पण मळ्यो नथी। आम एजेंट साथे अहींया जे दगो थयो छे एना माटे एजेंट અંગત રીતે જવાબદાર બને છે, નહીં કે પ્રિન્સિપલ। કારણ કે જ્યારે પ્રિન્સિપલ પાસે જશે તો પ્રિન્સિપલ એને એક જ વસ્તુ કહેશે કે ભાઈ તને આ કામગીરી સોંપેલી હતી તો તારે ચેક કરી લેવું જોઈએ ને કે માલ સામાન પહોંચ્યો છે કે નહીં, તે ચેક નથી કર્યો અને તે ખોટી જગ્યા પર સાઇન કરી દીધી છે તેના માટે તે પોતે અંગત રીતે જવાબદાર બનશે। ત્યારબાદ મિત્રો એજન્ટ અંગત જવાબદારી પર સહી કરે। કેટલીક વખત મિત્રો કોઈ એવી જવાબદારી હોય છે કે જેની ઉપર તમારે સહી કરવી ન જોઈએ, અથવા તો એજન્ટે સહી ન કરતા એણે પ્રિન્સિપલની રાહ જોવી જોઈએ અથવા તો પ્રિન્સિપલની સહી કરાવવી જોઈએ, પરંતુ એજન્ટ કોઈ જોખમ જાતે ખેડવા માંગતો હોય અને એ પોતાના માથે જવાબદારી સ્વીકારે કે વાંધો નહીં અગર આ નુકસાન જશે તો પ્રિન્સિપલ નહીં પરંતુ હું નાણાં ચૂકવીશ અથવા તો હું વળતર ચૂકવીશ, તો એના માટે એજન્ટ પોતે જવાબદાર છે કારણ કે એણે પોતે સહી કરેલી છે। સામાન્ય રીતે મિત્રો પ્રિન્સિપલ વતી જ્યારે તમે કોઈ કાર્ય કરતા હો તો તમે એક એજન્ટ છો એટલે દરેક નિર્ણય તમે જાતે ન લઈ શકો, તમારે પ્રિન્સિપલની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી બની જાય। જો તમે પ્રિન્સિપલની પૂર્વ મંજૂરી લીધી હોય તો પણ એને એક વખત રિમાઇન્ડ કરીને પૂછી લેવું જોઈએ કે ભાઈ આ રીતનું કામ છે તો અગર તું પરમિશન આપતો હોય તો હું આ કાર્ય કરું। ધારો કે કોઈ પ્રિન્સિપલે તમને જમીન વેચવાનું કામ સોંપેલું છે અને એજન્ટ તરીકે તમે કાર્ય કરી રહ્યા છો, હવે જમીનનો કોઈ ગ્રાહક મળે અને એ જમીન ખરીદવા તૈયાર હોય તો તમે ડાયરેક્ટ ન વેચી શકો, તમારે સૌપ્રથમ એને પૂછવું પડે કે ભાઈ પ્રિન્સિપલને પૂછવું પડે કે આ રીતના હવે વ્યક્તિ છે તો અગર જો તું પરમિશન આપે તો આપણે સેલિંગનું કાર્ય કરી શકીએ। પરંતુ તમે પ્રિન્સિપલની મંજૂરી વગર અંગત રીતે સહી કરી અંગત રીતે જોખમ ખેડી અને એક એજન્ટ તરીકે કાર્ય કરો છો તો તમારે અંગત રીતે જવાબદાર ઊભી થશે અને ત્યારબાદ ભૂલથી કે દગાથી પણ આની પરિસ્થિતિ ઊભી થઈ શકે। આમ મિત્રો એજન્ટ અંગત રીતે ક્યારે જવાબદાર બની શકે તેના મુદ્દા હું તમને ફરી એકવાર બતાવું તો કરારમાં સ્પષ્ટ જોગવાઈ હોય ત્યારે, પ્રિન્સિપલ હયાત ન હોય ત્યારે, પ્રિન્સિપલ પરદેશમાં હોય ત્યારે, એજન્ટ પ્રિન્સિપલનું નામ, કેટલીક વખત મિત્રો એજન્ટ પ્રિન્સિપલનું નામ જાહેર ન કરવા માંગતો હોય એટલે કે એને કોણે આ કાર્ય સોંપ્યું છે એ નામ જાહેર ન કરતો એટલે કે પ્રિન્સિપલને છુપાવવા માંગતો હોય, તો પ્રિન્સિપલનું જો એ નામ જાહેર નહીં કરે તો એની જવાબદારી ઊભી થઈ જશે। ત્યારબાદ પ્રિન્સિપલના વિરુદ્ધ દાવો કરી શકાય તેમ ન હોય, કેટલીક વખત મિત્રો એવું હોય કે માત્ર કાર્ય થયું છે એ બાબત સાબિત થાય, કોઈકે કર્યું છે એ બાબત સાબિત થાય, પણ કોણે કરાવ્યું છે એ બાબત સાબિત જ ન થતી હોય તો એનો કરનાર એટલે કે એજન્ટ એના માટે જવાબદાર બની જાય છે। જ્યારે ધંધાના રીત રિવાજો મુજબ એજન્ટે અંગત જવાબદારી લીધી હોય, જ્યારે એજન્ટે કોઈ દગા કે દગો કે કોઈ ગેરરજૂઆત કરી હોય, એજન્ટની ભૂલથી કે દગાથી નાણાં ચૂકવાઈ ગયા હોય, જ્યારે પોતે વ્યક્તિનો એજન્ટ છે એવી ખોટી માહિતી તેણે આપી હોય એટલે કે એની એજન્ટ તરીકે નિમણૂક થઈ જ ના હોય અને એણે પોતાની જાતે એક્સ વ્યક્તિનો એજન્ટ છે એવી જાહેરાત કરી દીધી હોય તો પણ આમાં એજન્ટની જવાબદારી ઊભી થશે। ઉદાહરણ તરીકે મિત્રો મેં કોઈ કાર્ય કોઈ વ્યક્તિને સોંપ્યું જ ના હોય પણ છતાં બી મારા વતી કોઈ પ્રપોઝલ લઈ અને કોઈ વ્યક્તિ પાસે જાય કે ભાઈ આ કાર્ય તમારે કરવાનું છે, અહીંયા મારી કોઈ જવાબદારી નથી કારણ કે મેં કોઈ વ્યક્તિની નિમણૂક જ નથી કરી, કોઈ ત્રાહિત વ્યક્તિ પોતાની ઈચ્છા અને મરજીથી બીજા વ્યક્તિ પાસે જઈને કોન્ટ્રાક્ટ પર સાઇન કરાવે અથવા તો કોઈ નાણાં ઉઘરાવે તો એના માટે હું કોઈ પણ રીતે જવાબદાર નથી। આમ એજન્ટ એ તેને દરેક કરેલા અંગત કાર્યો માટે એ ખુદ જવાબદાર બને છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો એજન્ટની ત્રાહિત પક્ષ પ્રત્યે જવાબદારીની ચર્ચા।
એટલે એજન્ટે જે ત્રીજા પક્ષ સાથે કોન્ટેક્ટ કરેલો છે, એક તો પ્રિન્સિપલ કે જેણે એજન્ટની નિમણૂક કરી હોય, એજન્ટ પોતે કે જે કાર્ય કરવાનો છે, અને એવો વ્યક્તિ કે જેને ત્રાહિત પક્ષકાર કે જેની સાથે એજન્ટે કાર્ય કરવાનું છે, એ વ્યક્તિ પ્રત્યે એજન્ટની કઈ જવાબદારી હોઈ શકે? તો ભારતીય કરાર ધારામાં કલમ 226-238માં આ અંગેની વાત કરેલી છે કે જેમાં પ્રિન્સિપલ, એજન્ટ અને ત્રાહિત પક્ષ એ દરેકના હક અને જવાબદારીની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એજન્ટના કૃત્યોની જવાબદારી પ્રિન્સિપલની. મિત્રો, અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે એજન્ટ જે પણ કૃત્ય કરશે તેના માટે પ્રિન્સિપલ જવાબદાર બનશે. પ્રિન્સિપલ જવાબદાર એટલા માટે બનશે મિત્રો, કારણ કે એ કાર્ય કરવા માટે એજન્ટની નિમણૂક પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવી છે. હવે ધારો કે કોઈ કૃત્ય પ્રિન્સિપલના કહેવાથી એજન્ટે કર્યું છે અને એનું કોઈ નબળું પરિણામ આવ્યું અથવા તો કોઈ અયોગ્ય પરિણામ આવ્યું, તો એજન્ટ એના માટે જવાબદાર નથી, કારણ કે એજન્ટે પોતાની ઈચ્છા કે મરજીથી આ કાર્ય કર્યું નથી. આ પ્રિન્સિપલના કહેવાથી તેણે કૃત્ય કર્યું છે માટે તેના કૃત્ય માટે પ્રિન્સિપલ જ જવાબદાર બનશે, નહીં કે એજન્ટ. એજન્ટની સત્તા બહારનું કોઈ કાર્ય. એજન્ટની સત્તા બહારનું કાર્ય એટલે કે જ્યારે એજન્ટને કોઈ કાર્ય કરવાનું કીધેલું છે અને એના માટે એને અમુક નિશ્ચિત સત્તા સોંપેલી છે કે ભાઈ તારે આ કાર્ય આટલા ક્ષેત્રમાં કરવાનું, પરંતુ એજન્ટ પોતાની સત્તાથી ઉપરનું કાર્ય કરે છે એટલે કે તેને જે કાર્ય નથી સોંપ્યું એ કાર્ય પણ એ કરી નાખે છે, તો એના માટે એ પોતે જવાબદાર છે, અને જો એનું કોઈ નબળું પરિણામ આવશે તો એજન્ટની અંગત રીતે જવાબદારી ઊભી થશે. ત્યારબાદ છૂટું ન પાડી શકાય તેવું અનઅધિકૃત કૃત્ય. અનઅધિકૃત કૃત્ય એટલે કે છૂટું ન પાડી શકાય તેવું કૃત્ય. એટલે કેટલીક વખત મિત્રો એવા કાર્યો હોય છે કે જેમાં એક કાર્ય સાથે બીજું કાર્ય સંકળાયેલું હોય છે. એટલે ધારો કે મિત્રો, અગર આપણે લાઇટ ફિટિંગનું કોઈ કાર્ય કરાવવું હોય તો લાઇટ ફિટિંગ કરવા માટે આપણે ઘરની અંદર એટલે કે થોડું ઘણું આપણે બીજું કન્સ્ટ્રક્શનનું કાર્ય પણ કરાવવું પડશે. એનું કારણ એ છે કે જ્યારે આપણે લાઇટ ફિટિંગ કરાવીએ છીએ મિત્રો, તો લાઇટ ફિટિંગ માટે જે પાઇપનો યુઝ થાય છે અથવા તો દિવાલની અંદર જે વોલની અંદર ફિટિંગ કરાવવાનું હોય છે, તો એના માટે દિવાલ આપણે પહેલાં ખોદાવવી પડે છે. અગર આપણે દિવાલને તોડાવીશું અને આપણે લાઇટ ફિટિંગ કરાવીશું તો એ લાઇટ ફિટિંગનું કાર્ય પૂરું થશે, પણ એના પછી જે દિવાલ તૂટેલી છે એનું કન્સ્ટ્રક્શન કરવા માટે આપણે કોઈ કડિયાને બોલાવવો પડશે. તો મિત્રો, અહીંયા કડિયાનું કામ અને લાઇટ ફિટિંગનું કામ સાથે થતું હોય છે, તો એના માટે કરીને આ બંને કાર્યોને તમે છૂટા ન પાડી શકો. તો જ્યારે કોઈ કાર્ય છૂટું ન પાડી શકાય તો પ્રિન્સિપલને આખો વ્યવહાર જ ધ્યાનમાં લઈ અને કોન્ટ્રાક્ટ કરવો જોઈએ. અગર તમે કોઈ એજન્ટને કોઈ કાર્ય સોંપશો અને એ કાર્યમાં જો બીજું કાર્ય સંકળાયેલું હશે તો એજન્ટ એ કરવું જ પડશે, તો એના માટે પ્રિન્સિપલ જવાબદાર છે, નહીં કે તે એજન્ટ. કારણ કે પ્રિન્સિપલ પોતે બી જાણે છે કે આ કાર્ય સાથે આ કાર્ય સંકળાયેલું છે, એટલે છૂટું ન પાડી શકાય એવું કૃત્ય હોય ત્યારે બંને વ્યક્તિઓની જવાબદારી ઊભી થાય છે. પ્રિન્સિપલના અનિધિકૃત કૃત્ય માટે જવાબદારી. જ્યારે એજન્ટને અધિકાર મળ્યા વગર પ્રિન્સિપલ વતી કૃત્ય કરે, એટલે એજન્ટની પણ એ ફરજમાં આવે કે એણે પ્રિન્સિપલને એક વખત પૂછી લેવું જોઈએ કે ભાઈ આ અનઅધિકૃત કૃત્ય છે, એટલે કે આ બંને કૃત્ય છૂટા નહીં પાડી શકાય, જો તમે આ કાર્ય કરાવશો તો એની સાથોસાથ તમારે આ કાર્ય પણ કરાવવું પડશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કેટલાક કાર્યો એવા છે કે જે એકબીજાથી બિલકુલ છૂટા ન પાડી શકાય, એટલે કે તમારે કોઈ વસ્તુની પ્રિન્ટિંગ કરાવવી હોય તો આપણે પ્રિન્ટિંગનો ખર્ચો આપીએ છીએ, પણ પ્રિન્ટિંગ કરવા માટે કાગળની ખરીદી કરવી એ એનું સાથેનું કૃત્ય છે. તમારે કાગળ તો ખરીદવું જ પડશે, નહીં તો તમે પ્રિન્ટ શેની ઉપર લેશો? એટલે અમુક વસ્તુઓ સાથે જે વસ્તુઓ સંકળાયેલી છે એના માટે પ્રિન્સિપલ પણ જવાબદાર બને છે. પ્રિન્સિપલ અથવા એજન્ટ જવાબદાર. જે વ્યવહારમાં એજન્ટ અંગત રીતે જવાબદાર હોય તેની સાથે વ્યવહાર કરવામાં એજન્ટની જવાબદારી ઊભી થાય છે, નહીં કે પ્રિન્સિપલની. હવે જેનું નામ આપવામાં આવ્યું નથી એવા પ્રિન્સિપલની જવાબદારી. કેટલીક વખત મિત્રો, એજન્ટ કોઈ કાર્ય કરે છે પરંતુ આ કાર્ય એને કયા પ્રિન્સિપલે કરાવ્યું છે એ નામ આપવા એજન્ટ તૈયાર હોતો નથી. તો જ્યારે એ પ્રિન્સિપલનું નામ એજન્ટ છુપાવશે અથવા તો એ પ્રિન્સિપલનું નામ જાહેર નહીં કરે ત્યારે આ કૃત્ય માટે પણ પ્રિન્સિપલ જવાબદાર બનશે. એટલે કે તમે ધારો કે તમે કોઈ એવો કોન્ટ્રાક્ટ આપો જે બિનઅધિકૃત હોય, જે માન્ય નથી, છતાં પણ તમે એવું કાર્ય કરાવો છો, તો તમે ગુનાહિત કૃત્ય બને છે અને એના માટે જવાબદાર બને છે. આમ એજન્ટની ત્રાહિત પક્ષ પ્રત્યે પણ જવાબદારી ઊભી થાય છે. મિત્રો, આખી ચર્ચાને અંતે હું તમને એટલું કહી શકું કે આપણે 5 બાબતો ખૂબ જ મહત્વની ધ્યાન આપીએ કે એજન્સીના કરારની અંદર 3 પક્ષકારો ખાસ જોડાય છે. એક તો પ્રિન્સિપલ કે જે પોતે કરાર કરે છે કે ભાઈ મારે આ કૃત્ય કરાવવું છે. એક તો એજન્ટ કે જે પોતે
તૈયાર થાય છે કે ભાઈ હું તારા વતી આ કાર્ય કરીશ, અને એક ત્રાહિત પક્ષકાર કે જેને એજન્ટ મળવા જાય છે અને પ્રિન્સિપલ વતી કાર્ય કરાવે છે. મિત્રો, આ એક સાંકળ જેવું કાર્ય પણ આપણે સમજી શકીએ. સાંકળમાં કેવું હોય છે કે એક વસ્તુ સાથે બીજી વસ્તુ જોડવા માટે વચ્ચેની જે કડી હોય છે એ બે કડીઓને જોડી રાખે છે. જો તમે વચ્ચેની કડી હટાવી દેશો તો પેલી બંને કડી એકબીજાથી છૂટી પડી જશે. જેવી રીતે આપણે કોઈ વસ્તુને કોઈ વસ્તુ સાથે જોડવા વચ્ચે સ્ક્રૂ લગાવીએ છીએ, યા તો કોઈ વચ્ચે હોલ્ડર મૂકીએ છીએ કે જેના કારણે બે વસ્તુ જોઈન્ટલી રહી શકે, એમ પ્રિન્સિપલ પોતાનું કાર્ય સરળતાથી થઈ શકે અને દરેક ત્રાહિત પક્ષકાર સમક્ષ પ્રિન્સિપલ પહોંચી શકતો નથી. હવે એક વ્યક્તિને 10 વ્યક્તિને મળવું હોય તો બની શકે કે 10 વ્યક્તિને એક સમયે ન મળી શકે, તો એ શું કરશે કે કોઈ એક ખાસ વ્યક્તિને મળવાનું હશે તો તેને મળી આવશે અને બીજા વ્યક્તિઓને મળવા માટે પોતાના વતી કોઈ એજન્ટને મોકલશે. તો મિત્રો, જ્યારે આ રીતના કાર્યો થતા હોય છે ત્યારે એની જવાબદારી ઊભી થતી હોય છે. આમ એજન્ટની ત્રાહિત પક્ષ પ્રત્યે જો જવાબદારી જોઈએ તો એજન્ટના કૃત્યોની જવાબદારી પ્રિન્સિપલની થાય. એજન્ટ સત્તા બહારનું જઈને કાર્ય કરે ત્યારે, છૂટું ન પાડી શકાય તેવું અનધિકૃત કાર્ય કરે ત્યારે, અને પ્રિન્સિપલની અનધિકૃત કાર્ય માટેની જવાબદારી પ્રિન્સિપલ અથવા એજન્ટની જવાબદારી, અને એજન્ટે કરેલ ગેરરજૂઆત કે દગા અંગેની જવાબદારી. મિત્રો, એ અંગે પણ આપણે વાત કરી કે જ્યારે એજન્ટ કોઈ ગેરરજૂઆત કરે છે અથવા તો દગો કરે છે, એટલે કે પ્રિન્સિપલે અહીંયા કોઈ દગો કર્યો નથી, પ્રિન્સિપલે દરેક વસ્તુ સ્પષ્ટ કરી હતી. કોઈ સપોઝ કોઈ કાર આપણે વેચવાની હોય તો એ કારની અંદર કોઈ વસ્તુ ખરાબ હોય તો આ પ્રિન્સિપલે તો કહી દીધું છે કે ભાઈ એજન્ટને કે તું આ કાર જેને પણ વેચે એને આ સ્પષ્ટતા કરી દેજે કે આ કારની અંદર આ મશીન ખરાબ છે અથવા તો તારે વ્યવસ્થા કરવી પડશે. પરંતુ એજન્ટ એ મશીન અંગે કોઈ જાણકારી ત્રાહિત પક્ષને આપતો જ નથી કે ભાઈ આ કારની અંદર આ મશીન ખરાબ છે કે કેમ, અને ખરીદનાર વ્યક્તિ કોઈ પણ ઇન્ફોર્મેશન લીધા વગર અથવા તો આ વસ્તુ ખરીદી લે છે. પરંતુ પાછળથી જ્યારે એને ખબર પડે છે કે આવું થયેલું છે તો એને એક દગાનો અહેસાસ થાય છે કે ભાઈ મને યોગ્ય માહિતી આપવામાં આવી નથી, અને બની શકે કે તે આ અંગે દાવો પણ કરે છે. તો આવા દાવા માટે અંગત રીતે એ પોતે જવાબદારી બને છે અને એજન્ટની જવાબદારી ઊભી થાય છે. આમ મિત્રો, આપણે જે પ્રમાણે વાત કરી કે એજન્ટ અંગત રીતે ક્યારેક કયા સંજોગોમાં જવાબદાર બની શકે અને એજન્ટની ત્રાહિત પક્ષ પ્રત્યે કેટલી જવાબદારી હોઈ શકે, મિત્રો આગળ આપણે વાત કરીએ તો એજન્ટને કયા કયા હકો મળેલા છે. કારણ કે દરેક કાર્ય માટે દરેક વ્યક્તિને હક મળેલા હોય છે, તો એજન્ટને કયા કયા હક મળેલા છે. તો એજન્ટને એજન્સીનો ધંધો ચલાવવાનો, કરેલ ધિરાણ રકમનો તથા યોગ્ય રીતે થયેલ ખર્ચ મેળવવાનો હક મળેલો છે. મિત્રો, એજન્ટ એ પ્રિન્સિપલ વતી કાર્ય કરે છે. હવે આ કાર્ય કરવા માટે ઘણી વખત તેને ખર્ચ કરવો પડતો હોય છે અને એ ખર્ચ તે એ સમય અંગત રીતે કરે છે, પરંતુ પાછળથી યોગ્ય બિલ મૂકી અથવા યોગ્ય જાણકારી આપી એ ખર્ચની વસૂલાત પ્રિન્સિપલ પાસેથી કરી શકે છે. કારણ કે ભાઈ પ્રિન્સિપલ વતી એણે આ ખર્ચ કર્યો છે તેથી નાણાં મેળવવા માટે તે અધિકાર ધરાવે છે અને એને એજન્સી ચલાવવાનો પણ હક મળેલો છે. ત્યારબાદ એજન્ટે એજન્સીના ધંધામાં ગેરવર્તણૂક કરી હોય તો ધંધામાં જે ભાગ પૂરતી તેણે ગેરવર્તણૂક કરી હોય તે ભાગ અંગે મહેનતાણું મેળવવા તે હકદાર નથી. મિત્રો, એક વસ્તુ સ્પષ્ટ છે કે એજન્ટે કોઈ કોન્ટ્રાક્ટ કર્યો છે પણ એમાંથી અમુક ભાગ માટે તે અંગત રીતે જવાબદાર છે અથવા તેણે ગેરવર્તણૂક એટલે કે ખોટી રીતે રજૂઆત કરી છે તો એના માટે તે પોતે જવાબદાર બની જશે. એના નાણાં તે પ્રિન્સિપલ પાસેથી મેળવી નહીં શકે. મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેટલીક વખત એજન્ટ પોતે જાતે ડિસિઝન લેશે અને અમુક ખોટો ખર્ચ કરે છે તો એ ખર્ચ મેળવવા માટે તે જવાબદાર નથી. એજન્ટને પ્રિન્સિપલના માલ કે બીજી મિલકતો પર લિયનનો અધિકાર મળે છે. મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે લિયન વિશે ભણ્યા હતા. લિયન એટલે માત્ર તેનો વપરાશી અધિકાર ભોગવી શકે છે. પ્રિન્સિપલ વતી એને કોઈ વસ્તુ મળેલી હોય તો તેનો વપરાશ કરી શકે, તેનો ઉપયોગ કરી શકે, પરંતુ તેને માલિકી અધિકાર મળતો નથી એટલે કે એ વસ્તુ ઉપર એ માલિકી હક ધરાવી શકે નહીં. ત્યારબાદ મિત્રો, એજન્ટના કાયદેસરના કૃત્યોના પરિણામ સ્વરૂપ નુકસાન વળતર મેળવવાનો અધિકાર છે. જો એજન્ટે કોઈ કાર્ય કર્યું હોય અને એ કાર્ય કરવામાં ના પરિણામ સ્વરૂપે એને પોતાને નુકસાન થતું હોય તો એ પ્રિન્સિપલ પાસેથી નુકસાની વળતરનો દાવો મેળવી શકે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે એજન્ટ આપણા વતી કાર્ય કરે છે એટલે કે પ્રિન્સિપલ વતી કાર્ય કરે છે તો, અને એ કાર્ય દરમિયાન એને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું હોય તો એ નુકસાન માટે એ દાવો કરી શકે છે. ત્યારબાદ મિત્રો, એજન્ટને સોંપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરતા તેણે જે પણ કંઈ કાયદેસરના કૃત્યો કર્યા હોય તે બધાના પરિણામ માટે પ્રિન્સિપલ અંગત રીતે જવાબદાર છે. એટલે જ્યારે આપણે કોઈ કાર્ય સોંપીએ છીએ મિત્રો, તો આપણને તેનું પરિણામ પહેલેથી જાણ હોય છે કે ભાઈ આ પરિણામ આવશે, છતાં પણ આપણે એજન્ટને એ ગુનાહિત કૃત્ય અથવા તો એ કૃત્ય સોંપીએ છીએ તો પણ અગર એ કાર્ય કરશે તો એના માટે એ પોતે જવાબદાર
ફેરાશે. અને છેલ્લે મિત્રો, પ્રિન્સિપલની બેદરકારીને કારણે જો એજન્ટને કંઈ નુકસાન થાય, કેટલીક વખત મિત્રો જરૂરી નથી કે એજન્ટની જ બેદરકારી હોય, પ્રિન્સિપલની પણ બેદરકારી હોય, અને જો એજન્ટને કોઈ રીતે નુકસાન થાય તો તેના માટે એજન્ટ પોતે ન થતાં પ્રિન્સિપલ જવાબદાર બને છે અને પ્રિન્સિપલને નાણાંની ચૂકવણી અથવા તો એ નુકસાન વળતર આપવું પડે છે. તો મિત્રો, આમ આજે આપણે એજન્ટના હકો અને એજન્ટની ત્રાહિત પક્ષ પ્રત્યે જવાબદારી અને એજન્ટની અંગત જવાબદારી અંગે માહિતી મેળવી. તો આપણને અગર આ અંગે કોઈ ક્વેશ્ચન હોય તો આપ બાસિકના સ્ટુડિયો પર કોલ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર મિત્રો. નમસ્કાર.